Therefore, there is danger. So, that is very sensible and willing. જ્યાં અગ્નિકાંડ મુદ્દે 25 જૂને રાજકોટ બંધનું કોંગ્રેસનું એલાન છે. કોંગ્રેસના સમર્થનમાં આવ્યા અગ્નિકાંડના પીડિત પરિવાર. રાજકોટ બહુમાળી ચોક ખાતે પીડિત પરિવારોનું પત્રિકા વિતરણ. રાજકોટવાસીઓને બંધમાં જોડાવા અપીલ કરતી આ પત્રિકા છે. 23 દિવસ છતાં ન્યાય ન મળ્યાનો પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે. આજે અમે ભોગ બન્યા, આવતીકાલે કોઈ બીજા ન બને. જો સરકાર જાગશે તો અમને ન્યાય મળશે. કેસરિયા થી મન જોગી થયું રે, દિલ ઝુમે જુઓ મતમસ્ત થયું રે. કેસરિયા થી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ બોલો જવાન કેસરી. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો છે તે પડી રહ્યા છે. આગામી 25મી તારીખે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે અને હવે તેની સાથે પીડિત પરિવારો છે તે પણ જોડાયા છે. આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. રાજકોટના બહુમાળી ચોક ખાતેના આ દ્રશ્યો છે કે જે અત્યારે પીડિત પરિવાર છે તે લોકોને અપીલ કરી રહ્યા છે કે આગામી 25મી જૂને રાજકોટ બંધનું છે, ન્યાય માટે આ રાજકોટ બંધનું એલાન આપવાનું છે, ત્યારે તમામ લોકો તેમાં સહયોગ આપે. આપણે જે પીડિત પરિવારો છે તેની સાથે વાત કરશું. શું કહેશો આપ, શું અપીલ કરવા માટે આપ અહીં ઊભા છો અને શું લોકોને કહેશો? ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ જાય, પ્લસ કડકમાં કડક કાર્યવાહી થાય, બે વસ્તુ. અત્યારે જે SIT નો જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે, સંતોષ છો આ રિપોર્ટથી? જરા પણ નહીં. SIT ની પણ કોર્ટમાં કાંઈ વેલ્યુ જ નથી. SIT ની જે ગઠન કરેલી છે કંઈક વેલ્યુ તો હોવી જોઈએ ને. SIT ની વેલ્યુ વગરની કોર્ટમાં જે વસ્તુ એ લોકો નોંધ નથી લેતા, એ રિપોર્ટ ગમે એવો કરે આપણને ફેરશું પણ એનાથી. રાજકોટને બંધની અપીલ કરી છે. અમારા પરિવાર અત્યારે ગુમાવ્યા છે એક સભ્ય, એની આત્માની શાંતિ અને એને ન્યાય મળે તેના માટે રાજકોટવાસીઓને એટલી અપીલ કરી કે 25 તારીખે અમારા માટે બંધ રાખો. એટલે પીડિત પરિવારો છે તેઓ બંધની અપીલ છે. દાદા તમે શું કહેશો? તમે તમારા કોણ સ્વજનને ગુમાવ્યા છો અને લોકોને શું અપીલ કરશો? મારો દીકરો હતો, એકનો એક નમ્રજીસિંહ જાડેજા, એને ગુમાવ્યું છે. 23 વર્ષની ઉંમર અને લગ્ન થયા હતા એના ફક્ત 3 મહિના થયા છે અને એ ગુમાવ્યું છે. લોકોને સ્વયંભૂ રાજકોટ બંધ રાખે, ભાજપ કોંગ્રેસ જે હોય એ બંધ મૂકીને અને પીડિતોના માનમાં બંધ રાખે એવી અમારી અપીલ છે. એટલે પીડિતોના માનમાં છે તે બંધ રાખવામાં આવે તેવી અપીલ છે. આ જે પ્રકારે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જે ભ્રષ્ટાચારના કારણે એક આટલી મોટી દુર્ઘટના છે તે ઘટી છે ને, દુર્ઘટનાને ને પગલે જે પરિવારોએ પોતાના સ્વજનો છે તે ગુમાવ્યા છે, તે સ્વજનોના માનમાં 25મી તારીખે બંધનું એલાન છે તે કરવામાં આવે તેવી માંગ છે. અનેક પરિવારો છે તેઓ અહીં ઉપસ્થિત છે. અનેક પરિવારો છે તેઓ પોતાની લાગણી છે તે વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમને તેમના સ્વજનો છે તે અહીં ગુમાવ્યા છે. બેન તમે શું કહેશો? આપ પણ અહીં અપીલ રાજકોટવાસીઓને કરવા માટે આવ્યા છો? હું રાજકોટવાસીઓને દિલથી કહેવા માંગુ, એક દીકરીની લીધે કે મેં મારી બેન ગુમાવી તો એનું મને અત્યારે વેદના ખબર છે. કેમ કે આ જે વ્યક્તિ ગુમાવે એને ખબર વેદના, આપણે તો વાતું કરવી, જેનું વ્યક્તિ જાય એને ખબર પડે. તો હવે અમને કઈ અમારી આશા કરવાથી આવી નથી જવાની. અમને ન્યાય મળશે કે નહીં મળે, મળે તોય ઠીક ને ન મળે તોય ઠીક, પણ અમારી આ બધું કરવાથી અમારી આશા નહીં આવી જાય. એટલા માટે હવે સરકારથી મારી કંઈ માંગણી નથી, મારી તો રાજકોટની પબ્લિકથી માંગણી છે કે હવે તમે જાગૃત થાઓ. જો તમે જાગૃત થાઓ ને અમારી સાથે જોડાઓ ને અમને ન્યાય માટે અમારો સહ સહકાર આપશો ને તો જ આ સરકાર જવાબ દે. બાકી સરકારને એવું કંઈ બીક નથી. નગર હટાય 23મો દિવસ છે, અમારે 23મો દિવસ ન થાય. બીજે આ સરકાર હોય ને આમાં ન્યાય અમારે જોતો હોય તો બીજા દિવસે અમને ન્યાય મળી ગયો હોય, તો અમારે એટલું કરવું ન પડે સર. બેન તમે આપ શું કહેશો? પરિવાર પીડિત પરિવારો છે તે કહી રહ્યા છે કે ન્યાયની માંગ છે. આજે એમના પરિવાર પર આ
આપદા છે તે આવી છે, બીજા પરિવાર પણ આવી શકે છે, પરંતુ જો સરકાર છે તે કડક એક્શન લે તો આ પ્રકારની દુર્ઘટના છે તે બીજી વાર ન બને. અનેક પરિવારો છે તે પોતાની વેદના છે તે વ્યક્ત કરી રહ્યા છે અને આગામી 25મી તારીખે રાજકોટ બંધનું એલાન જે કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે તેને પક્ષાપક્ષીથી દૂર થઈ અને દરેક રાજકોટવાસી છે તેમાં સહયોગ આપે અને તો જ સરકાર છે તે છે આગામી દિવસોમાં આ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે કડક એક્શન લેશે તેવું તેમનું માનવું છે. અને દરેક પરિવાર છે તે અત્યારે લોકોને અપીલ કરવા માટે બહુમાળી ચોક ખાતે એકત્ર થયો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, ટીવી 9 રાજકોટ. સમાચાર.